આગળ વાત કરીએ તો કેશોદની કેશોદના વાઘેશ્વરી મંદિરે શાકભરી નવરાત્રીની ઉજવણીનો પ્રારંભ. કેશોદમાં આવેલ વાઘેશ્વરી મંદિરે 15 વર્ષથી શાકંભરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જે પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી શાકભાજીનો શૃંગાર કરવામાં આવે છે, તેમજ નવરાત્રી દરમિયાન ચંડીપાઠ તથા આરતી કરવામાં આવે છે. તેમના દર્શનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી હોય છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે જે મનુષ્ય શાકંભરી દેવીની સ્તુતિ, જપ, પૂજા અને વંદન કરે છે તે સવારે અન્ન, પાણી તેમજ અમૃતરૂપ ફળનો ભોગતા થાય છે. શાકંભરી ભારતીય ધર્મમાં ધનની લક્ષ્મી દેવી ગણાય છે અને અન્નની દેવી અન્નપૂર્ણા ગણાય છે. શાકંભરી દેવી ભૂખ્યાઓની જઠારગ્નિ ઠારવા દેવી જગદંબા શાકંભરી દેવી તરીકે પ્રગટ્યા હતા, જેનો મહિમા દુર્ગા સપ્તસતીના 11મા અધ્યાયમાં વર્ણવેલ છે. કેશોદના વાઘેશ્વરી મંદિરે તારીખ 10/1/2022ના સોમવારથી તારીખ 17/1/2022 સોમવાર સુધી દરરોજ વિવિધ શાકભાજીનો શૃંગાર કરવામાં આવે છે, જેના દર્શનાર્થીઓનું દર્શન લેવા વાઘેશ્વરી મંદિરના પૂજારી ઉમંગ મહેતાની યાદીમાં જણાવ્યું છે. લોકો આ નવરાત્રી મહોત્સવ દરમિયાન બહારથી દર્શન કરવા આવે અને માય ભક્તો તેમની માનતા ઉતારવા આવે છે. આ નવરાત્રી ફક્ત શાકભાજી ખાઈને રહેવાના હોય છે. દર્શનાર્થે આવતા ભાવિક ભક્તોએ કોરોના ગાઈડલાઇનનું પાલન કરવા મંદિરના પૂજારી દ્વારા અપીલ કરવામાં આવી છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.